संवत 2501 अषाढ़ वर्ष सातम गुरुवार तारीख 3/7/75 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री समाधि तंत्र शास्त्र मा श्लोक 91 तथा 92 पर सुवर्णपुरी मा प्रवचन सड़ंग प्रवचन नो नंबर 105 नमो नोये सौरियंतानम नमो नोये सौसुदानम नमो नोये सौवायरियान नमो नोये सौजायानम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुमारी उजेन्द्र मंगल नम सुमर स्वाय स्वानुभूत्या चास्ते स्वाय भवाय सर्वा त्रिकाल निरुसनिदाता समाधि तंत्र તંત્રનો અર્થ શાસ્ત્ર પણ થાય છે અને તંત્રનો અર્થ ઔષધિ પણ થાય છે. સમાધિ તંત્ર શાસ્ત્ર છે, સમાધિ તંત્ર એટલે સમાધિ શાસ્ત્ર છે અને સમાધિ ઔષધિ શાસ્ત્ર. સમજાવું કે નહીં? નવું છે એમના પરમાત્મ પ્રકાશમાં સમાધિની વ્યાખ્યા કરી છે. સમાધિ તંત્ર, તંત્ર એટલે શાસ્ત્ર, તંત્ર એટલે ઔષધિ. એનો 91 શ્લોક મંત્ર તંત્રી ઈ તંત્ર એટલે શાસ્ત્ર માં ઔષધિ કહે છે. મંત્ર તંત્ર જંત્ર એમ કે છે ને, ત્રણ આવે છે ને, મંત્ર તો અલૌકિક આડી જંત્રતા કરે, નીચાણ ફીટાણ કરી નથી જંત્ર કરતા એ છે. મંત્ર તંત્ર જંત્ર ની વ્યાખ્યા છે, ત્યાં આવે છે. આય તો સમાધિ શાસ્ત્ર એ વાચ્ય છે, વાચક છે. અંદર આત્મા સમાધિ પરામે એનું વાચ છે. સમજાય છે કે નહીં? વાચક વાચ સમજાવું. વાચક એટલે સમાધિ શાસ્ત્ર એ શબ્દ છે અને અંદર સમાધિ પ્રાપ્ત થવી તે એનું વાચ છે. વાહ, જેમ સાકર શબ્દ છે એ વાચક છે, આકર વસ્તુ છે એનું વાચ છે. અરે અનાદિ થયા એમને. અને બીજી રીતે કહીએ એ શાસ્ત્ર છે, એ પર વસ્તુ છે. અને ખરેખર પર વસ્તુ તો દુઃખ નું જ કારણ છે. અરે આ પર દવાઓ ડુંબી શબ્દો છે ને, એમાં એનો વિસ્તાર કરો તો આ છે. એવું સમજો, આ મન વચન ને કાયા અને શ્વાસ એ પણ દુઃખના નિમિત્ત છે. પરદર છે ને, એવી વાત નો સુખનું કારણ એક ભગવાન આત્મા છે. સુખનું કારણ એ નિમિત્તના કરતું ભાષા, બાકી શાસ્ત્ર પર છે કે નહીં? પરદર છે ને, તો પરદવા દુગઈ ની વ્યાખ્યા શું? જેની વાત માં આ તો મૂળ વસ્તુની વાત છે ને. ચૈતન સ્વભાવ આનંદ નો સાગર પ્રભુ છે. સાગર એવું હે, આનંદ સાગર છે. ત્યાં તેને તમાકુના ગોદામ ના ગોદામ ભર્યા હોય છે.
પણ આ તો કેમ થી પરદ્રેક છે, દુઃખનું કારણ છે. એને દુનિયા સુખી કે મન વચન ને કાયા ને શ્વાસ પણ દુઃખના નિમિત્ત છે, એ સુખના નિમિત્ત નથી. હા હા, પર રંગ પર લગ જાય તે વિકલ્પ જ થાય છે. હા હા હા, આવી વાત છે. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ, એ પોતાનું લખ છોડીને પરના લખમાં જેટલો કાળ જાય એટલો કાળ એને વિકલ્પ ને દુઃખ જ છે. હા 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 હા, આ તમારા પૈસા બીજા દુઃખ નો મને છે એમ કે છે. પર વસ્તુ દુઃખ નું નહીં છે એમ કે છે. હવે આનું નથી પકડે છે, એકદમ દોરવાડા પાડે છે નહીં કઈ છે મુંબઈમાં. પણ ન હોય તો એ પૈસા છે એ પરદ્રવ છે, અને પરદ્રવ દુઃખનું કારણ છે. હા હા હા, ઝીણી વાત બાપુ, આ તો માર્ગ રાખ, આનંદનો માર્ગ કરવો પોતે છે. જેને આનંદ જોતો હોય એનું ધામ એકલો આત્મા જ છે, બીજું કોઈ ચીજ આનંદ ને માટે આત્માને છે જ નહીં. દેવગુરુ ને શાસ્ત્ર પણ આનંદ ને માટે નથી. હા વાત બાપુ, હા હા, વિકરાળ ભાવ સમજવો બહુ કઠિન છે. હા, અપવાદ અપવાદ જ એમ છે, સિદ્ધાંત ને અપવાદ હોય નહીં. આ તો એક જ વાત છે સત્ય બાપુ, જ્યાં આનંદ છે આત્માના અતિન્દ્રિય આનંદ નો એ તો સરોવર સરોવર. આ અતિન્દ્રિય આનંદ થી ભરપૂર છલો છળ ભરેલો છે. એને આનંદ જોતો હોય, સુખ જોતું હોય, ધર્મ જોતો હોય તો ત્યાં જવું પડશે. એને જે દુકાને મળે તે ત્યાં જવું પડે ને. હા મોકલે, એ માલવાળા મોકલે તો એને લેવા જવું આવે, એક ને જેવું તો પડે ને આમ જો આમ. હા નરતીભાઈ, શું કીધું આ બધા તમારા પૈસા ને કારખાના? રાજકોટમાં એટલું બધું નહીં હોય છે, મુંબઈમાં હશે. હવે હવે પછી આવે છે જ વાત છે કે મુંબઈમાં બહુ શું કે દરોડા પડે છે નામ, પણ એ ક્યાં બાપા? આ તો આ મન વચન ને કાયા જેનો નજીક વેપાર છે, કંપન થાય એમાં નિમિત્તથી છે. જોગનું કંપન થાય એ પોતાથી, એમાં આ શરીરવાણી મૂન જે જળ છે તો નિમિત્ત છે. હવે જેને કંપનમાં નિમિત્ત છે એના દુઃખનું કારણ છે. સમજાવું કાંઈ? હા, સ્વ વસ્તુ કોણ છે અને સ્વમાં શું છે એનું એને માધ્યમ નથી. અનંત વાળા ક્રિયાખંડ ક્રિયા રાગમાં આમ છે, ધર્મ આમ છે. બે જણા કોઈ ગાયો છો ગયેલા સીતા મળતા અહીં ધોરંદર છે સાધુ ત્યાં છે ને, મે બીજી મહિના છે. અચ્છા, કઈક રોગ થયો છે મુંબઈ છે રસ્તેનો, અમે કઈક સાંભળ્યું ન્યાય આવ્યા છે કે ન્યાય સાંભળ્યું જોવાનો તો કીધું. ભાઈ જુઓ, અહીં તો આત્માના ધર્મની વાત છે બાપુ, ધર્મ આત્મજ્ઞાનથી થાય એ સિવાય કોઈ રીતે ત્રણ કાળમાં ધર્મ નથી. એ ત્યાં તમારે કીધું ચાલતો નથી, ત્યાં તો આ કરો આ કરો. એમ બચારા ખુશી થતા હતા, એવા એ વાત શાંત વાતાવરણ આવું. હા હા, ત્યાં
નાવા મોટા મકાન મોટા શહેર નો જે હોય લોકો ને બહાર લાગે ને. હા અરે એ પરદ્રવ છે આ એ ખરેખર તો દુઃખ નો નહીં છે ભાઈ. વરદ્રવ છે એના ઉપર લગ જતા તો રાગ થાય. ચાહે તો વિતરાગ ની વાણી ને વિતરાગ પણ સાંભળવા બે એને તો વિકલ્પ થાય ને દુઃખ છે કે સમજાવું કાંઈ. સમાધિ ની વાત આવે છે ને, સમાધિ એટલે સુખ રૂપ દશા. સંયગ અસંજ્ઞાન ચારિત્ર એ સમાધિ સ્વરૂપ છે, એટલે કે ત્રણેય સુખ સ્વરૂપ છે. એ સુખના ભાવને પ્રગટ કરવાનું સાધન તો દરેક વસ્તુ છે. એને પ્રગટ કરવાનું સાધન ફરતું નહીં, રાગે નહીં, એક સમયની પર્યાયનો આશ્રય નહીં. જેમાં આખો આનંદ પૂર્યો છે ધ્રુવ, એનો આશ્રય લેતા જે શાંતિ 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 સુખરૂપ સમાધિ સુખરૂપ સુખરૂપ દશા એને ધર્મ કહેવાય ને એને મોક્ષનો માર્ગ કહેવાય. અરે સાંભળવા મળે નહીં એને ક્યાં જવાનું છે? અનંત કાળથી રખડતો આથડ્યો વિના ભાન ભગવાન શિરા નહીં ગયું સંત નહીં. એનો અર્થ એ કે એમને શું કહ્યું છે એને જાણ્યું નહીં. એ તો આપણે આવે છે ને ત્રીજી રાખવાનું છે. આત્મ અનાત્મ જ્ઞાની આત્મજ્ઞાની ને શિવ્યા નથી, શિવા બધા એમને જે કહેવું છે એ ભાવને એને માન્યો નથી. સમાધિ તંત્ર એટલે સમાધિ સ્વરૂપ ઔષધિ છે જેનાથી ભવરોગ મટે. સમજાણું કાંઈ, જેનાથી ભવ દુઃખ મટે, ભવ રોગ મટે, ભવ ભ્રમણ મટે. હા એ આ સમાધિ અવસર છે. એ અવસર એટલે સંન્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ અવસર ને સમાધિ છે. એ સમાધિનું કારણ તો પરમાત્મા પોતે છે. હું મમ્મી રહી રહી આવીને કેમ પાછું છે આ બધા સાધન સાધન છે ને, આ મંદિર ને યાત્રાના સમય શિખર ને ફરમાગે મંદિરે પણ એના પર લઈ જાય ધરા થાય એવી ચીજ છે બાપુ. એને બનતી તો એને કારણે બની છે. આંધળાની ગતિમાં રંગડાની દ્રષ્ટિ નિમિત્ત માત્ર છે. આંધળો ચાલે છે, નંગડો બેઠો છે, માથે બેઠો છે. આંધળાની ગતિમાં ગતિ કરે કામ, રંગડાની દ્રષ્ટિ તો નિમિત્ત માત્ર છે. આંધળો હાલે છે, એ પોતાના ઉપાદાનની પર્યાયથી હાલે છે. એ કેવડો આંખે બતાવે છે માટે હાલે છે. સમજાવું કાંઈ, આંધળાની ગતિમાં ગતિ કરે છે ને હાલે છે, એમાં લંગડાની દ્રષ્ટિ તો નિમિત્ત માત્ર છે. આંધળો શરીરની ક્રિયાથી હાલે છે તો સ્વતંત્ર છે. એવડો માથે કહે છે કે આમ માટે હાલે છે એમ નથી. સુનભાઈ આવી વાતો છે, તમારા પુત્રના સાફ કરવાની તો ક્યાંય રહી ગયા? પોતાના સાફ કરવાના.
સાંભળવામાં મન નિમિત્ત છે. તો એ કે છે કે મન પણ દુઃખનું નિમિત્ત છે. એ સાંભળવાનું સાંભળવામાં આવી જાય છે. વિકલ્પનો કામ હોય છે સાંભળવાનું હોય, ખરેખર તો પરતર્કનું લક્ષ છે. ગજબ વાત પર દવાઓ ડુંગઈ કહીને તો ગજબ કરી નાખ્યું છે. હા, એ સંતો કરે હો વિતરાગી મનજીએ કે જેને દુનિયાની પડી નથી, સતના શરણે ગયા છે એને જગતના પ્રાણી અસત તરીકે ભાસે છે, એને આ ઠીક પડશે કે નહીં એને કઈ દરકાર નથી. પ્રભુ પણ તમે સંભળાવો છો ને ઉપાસા બાપુ, એ પાંચ ઇન્દ્રિયો છે ને આ જળ એ સાંભળવામાં નિમિત્ત છે, જ્ઞાન થાય છે પોતા છે, છતાં એ જે ઇન્દ્રિયો છે એ પોતે દુઃખનું નિમિત્ત છે. વસ્તુની સ્થિતિ આવી છે. હો આવે જુદી વાત છે ભાવ, પણ એ પોતે દુઃખરૂપ છે. માણસ કહેને ઠીક શ્વાસ લઈએ તો સુખ પડે, હા તો કે શ્વાસની ક્રિયા દુઃખનું નિમિત્ત છે. ભાઈ તારો આત્મા આનંદનો સાગર, એને આવા નિમિત્તથી કંઈ લાભ થાય એવું છે. એ હાલનારને લંગડો આંખથી બતાવે છે, માટી નિમિત્ત છે પણ એનાથી હાલવાની ક્રિયા થઈ છે એમ નથી. ન્યાયમાં નથી આવા ન્યા કલકત્તામાં, કલકત્તા ક્યાં છે મુંબઈ, કલકત્તા તમારે કપૂરભાઈ. કેવું વચ્ચે તો બે એકાંત કે છે આંધળાની ગતિ, ગતિ તો હાલે ને એમાં લંગડાની દ્રષ્ટિ તો નિમિત્ત માટે છે. જેમ એ ગતિ અને દ્રષ્ટિ વચ્ચે કરતા કર્મ સંબંધ નથી, એટલે કે લંગડાની દ્રષ્ટિ કરતા અને હાલવાનું કામ એનું કર્મ એમ નથી. સમજાણું કાંઈ બાપુ, માર્ગદાન બહુ સૂક્ષ્મ છે ભાઈ, જેને ભવના અંત લાવવા છે. ભવ સિંધુ ચોરાશીના દરિયાના અવતાર આનંદ, એ દુઃખી છે ત્યાં. કેમ કે જો સુખ હોય તો એને ભગવાનની વાણી સાંભળી છે સમુદ્રનો અનંતવાદ, જો એનાથી સુખ પ્રગટે તો એને સુખ એક વાર સાંભળતા રાખવું જોઈએ. પણ એ સાંભળ્યું છે એ પર લક્ષમાં રાખીને આવ્યું છે, સ્વ લખેલું નથી એને. સાંભળવામાં પણ ભગવાનની વાણીમાં તો એમ આવતું, તું સ્વલખ કર, તારી ચીજ પડી છે ત્યાં નજર કર. લોકોને નીચે ભાસ જેમ લાગ્યો, આખી દુનિયામાંથી તારા સુખને માટે કારણ હોય તો પ્રભુ તારો આત્મા છે. પરદ્ર બધા દુઃખના નિમિત્તો નિમિત્તો, પરદ્ર સુખના નિમિત્તો એમ નથી. નિમિત્ત
નિમિત્ત નિમિત્ત સંબંધ તેમ શરીરની ગતિનો આત્મા કરતો નથી. શરીર ચાલે એ કર્મ કાર્ય અને ઓલા લંગડાની દ્રષ્ટિ કરતા એમ નથી. હા હા હા, દેખે છે આમ દેખાડે એમ જો આ રસ્તે જાણ છે, આ રસ્તે ઉપર બેઠો બેઠો લંગડો, પણ છતાં એ ચાલવાની ક્રિયા એને કારણે થઈ છે. દેખાયું છે નિમિત્ત માત્ર માટે, એનાથી થયો. હા હા, અરે વિતરાગ માર્ગ તો જુઓ, જેને કેશી માય બંને વચ્ચે કોઈ વખતે માત્ર નિમિત્ત નિમિત્તિક સંબંધ હોય છે. હા, પરંતુ કર્તા કર્મ સંબંધ હોતો નથી. આત્માનું જ્ઞાન કરતા ને દેહની ક્રિયા કર્મ એવું કોઈ બી છે નહીં. હા, અજ્ઞાનીને સંયોગ સંબંધને લીધે બંનેના એકપણાનો ભ્રમ થઈ જાય છે. નિમિત્ત છે ને એનો નૈમિત્તિક ક્રિયા થાય છે સ્વતંત્ર, એમાં એને ભ્રમ થઈ જાય છે અને તેથી તે શરીર અને આત્માને એક ગણી શરીરની ક્રિયા જીવ કરે છે એમ એને માનતામાં ભ્રમ ઉત્પન્ન થયો છે. આ ભારે વાતું ભાઈ, શરીર એ જીવને દુઃખનું નિમિત્ત છે, છતાં શરીરને જીવનું જ્ઞાન નિમિત્ત છે, પણ એને દુઃખ નથી. એને એ વાત જ ખોટી જાય, શરીર આમ ખાવ ધમ પામે વ્યવહારની વાતો કરી. હા હા, આ શરીર રજકણો જગતના માટીના પિંડ, બીજા દ્રવ્યોમાં પ્રદેશનો વિસ્તાર છે. માટી તેને સપ્રદેશી કહેવાય. પરમાણુના ખંડને ખંડ તરીકે છે માટે એને સ્વપ્રદેશ કહેવાય. શું કીધું, બીજા દ્રવ્યો પુદ્ગોળ સિવાય છે એ તો એના વિસ્તાર છે, એના માટે આ પ્રદેશને સ્વપ્રદેશી કહેવાય. ખંડને સ્વપ્રદેશી વિસ્તાર થયો માટે નહીં, પણ ખંડ પૂર્ણ થયું છે એ અપેક્ષા એને સ્વપ્રદેશી કહેવામાં નહીં છે, તો અપ્રદેશ રીત નો. હા હા, એ પણ આ રીતે ખંડ થયો છે ને, એક રૂપની પર્યાયની લાયકાત છે એટલે ચિકાસની દુકાશ, એને લઈને ખંડ નો એને કહેવામાં આવે છે. એ પરમાણુ વિસ્તાર પામ્યો છે માટે સ્વપ્રદેશી છે એમ નથી. શું કીધું સમજાણું, એમ પરમાણુ વિસ્તાર પામવા માટે ખંડ થયો છે એમ નથી. આત્મા અને ધર્માસ્તિત્વ વિસ્તાર પામ્યા છે પ્રદેશે, માટે તે સ્વપ્રદેશી છે. અને પરમાણુને સ્વપ્રદેશી પરમાણુ વિસ્તાર પામવા માટે સ્વપ્રદેશી છે એમ નથી. આ આની અલગ વાત અત્યારે, આ પરમાણુ આ ખંડ રૂપે થયા છે, પરમાણુ વિસ્તાર કર્યો છે એમ નથી. જાણું કાંઈ એ કાંધીભાઈ, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ કા અને આકાશને જીવ એ તો વિસ્તાર પામ્યા છે માટે સ્વપ્રદેશી છે. અસંખ્યને અનુંધ કાળ ને એક સમયનો છે, એક વિસ્તાર પામ્યા નથી તેમ ખંડરૂપે થયા નથી. કાળનો એક દ્રવ્ય બીજા દ્રવ્યારે ખંડરૂપે થયો નથી તેમ એક દ્રવ્ય આમ વિસ્તાર પામીને પ્રદેશ થયા, એમાં કંઈક એ તો એક જ છે.
સમજાણું કઈ આ ખંડ થયો છે એ પરમાણુ વિસ્તારતાના માટે નક્કી એટલું કેવું થાય ખતમ એક જાતની ફરિયાઈમાંથી કાશનું કાશની યોગતા એથી ખંડ થયો છતાંય પરમાણુ તો પરમાણુમાં છે એની પર્યાયમાં છે આમાંથી બીજાની પર્યાયમાં ગીરી ગયો છે એમ નથી પરમાણુ વિસ્તાર પાયના માટે ખંડ થયો એમ નથી શું ભગવાનની શૈલી સતને સિદ્ધ કરવાની ઓહો એ છે કે આ શરીર તો શરીરની દશાને જ્ઞાન નિમિત્ત છે એટલું પણ તેથી શરીરની અવસ્થાને જ્ઞાન નિમિત્ત છે માટે જ્ઞાન કરતા અને શરીરને ખંડની અવસ્થા આમ થાય એનું કાર્ય એમ નથી સમજાણું કાંઈ શરીર ને આત્મા ને એક ગણી શરીર ની ક્રિયા જીવ કરે માને છે હવે દાખલો આપ્યો છે જય ધો પહેરું બસી જમાડી પ્રશ્ન હતો પુસ્તકાત્મા બધ કારણ નિર્વિકો વસ્તુ પરિણામો વસ્તુનું પરિણામ બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે આમ શરીર જે આમ હાલે છે એના પરિણામ છે એ બાહ્ય કારણથી નિરપેક્ષ છે જ્ઞાન નિમિત્ત છે એના કારણથી નિરપેક્ષ પરિણામ છે એના હા સમજાયું છે વાતો આ બિનબિન છે અને તેનાથી છે આ જે આમ આમ થાય છે એને જ્ઞાન જાણે છે ને જ્ઞાન આમાં નિમિત્ત છે માટે આ પરિણામ થાય છે એમ નથી બાય કારણની નિરપેક્ષતાથી તેના પરિણામ થાય છે સિદ્ધાંતો જોવું એક ટુકડો પણ સમજે એક ન્યાય સમજે જગતના જેટલા દ્રવ્યો છે તેના તે કાળે જે પરિણામ થાય છે પર્યાય એને બાય કારણથી નિરપેક્ષપણે થાય છે નિમિત્ત કેવું ને એને નિરપેક્ષ કેવું એમ કે છે સમજાય છે કાંઈ છે ને જુઓ ને બધ કારણ એટલે બાય કારણ નિરપેક્ષ તમે બધ છે ને બધ બાય કારણ નિરપેક્ષો વધતું પરિણામો આ તો જય સમજાય જય ધવળનું વાક્ય રહેવાનું એના ગમશે તે પરિણામનું તે જન્મકાળ છે એમ કહેવો કે તે પરિણામ ત્યાં ત્યાં જે પર્યાય જળની આમ થાય આ ભાષાની પર્યાય થાય એના હોઠની નિમિત્તની નિરપેક્ષપણે ભાષાની પર્યાય થાય છે આત્માની પર્યાયના વિકલ્પની અપેક્ષા તો એને નથી પણ આ હોઠની અપેક્ષાથી નિમિત્ત છે આ તો એથી ભાષા થાય છે એમ નથી એ ભાષાના પરિણામને હૂઠના પરિણામ નિરપેક્ષપણે કામ કરે છે એની અપેક્ષા રાખીને ત્યાં પર્યાય થાય છે એમ નથી અથવા વાદીના આમ હાલે છે ને મોટા એ કારીગર નિમિત્ત છે માટે ત્યાં થાય છે એમ નથી હે ધૂળે દાપણ નથી ત્યાં એના બધા દાપણ બધા તમને નાખતા છે ને દાપણ વાળા છે એવું તેલ બેલ હરક ભગવાન આ તો ભગવાનના ઘરની વાતું ભાઈ પરમ સત્ય
પરમ સત્યનું આ ઉદઘાટન છે, એમાં કોઈની અપેક્ષા રાખીને પરિણામ જડના ચૈતન્યમાં થાય. આત્મામાં સંગત દર્શનના પરિણામમાં પરદ્રવ્યની નિરપેક્ષતાથી થાય છે, એટલે વિકલ્પ વ્યવહાર છે માટે નીચે થયો. સાધનો પાસે એવી આવે આ પરમાત્મા કસ બહુ આવે વ્યવહાર સાધન નીચે સાધ વ્યવહાર સાધન, પણ એનો અતિકી છે એ વખતે એટલી વાત છે. સમજાણું કાંઈ આત્મા આનંદનો નાદ પ્રભુ એની અંદરમાં શ્વસનમુખ થઈને જે પ્રતીતિ થઈ સંગત દર્શનની, એ પરિણામને બાહ્ય કારણોની નિરપેક્ષતા છે, બાહ્ય કારણની એને અપેક્ષા છે, એવો જ વસ્તુના પરિણામનો સ્વભાવ છે. તો એ પર્યાય સત છે, સતને પરની અપેક્ષા કેવી, સત હેતુ છે. આ બધા ન્યા વર્ગે છે ને એમાં છ શાળામાં નિયતિનો હેતુ એ હેતુ નિયતમાં હોય બાપુ, એ તો નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરે. આત્માના નિયત નિશ્ચય પરિણામને બીજા કોઈ પણ પરિણામની અપેક્ષા વિના થાય છે, નિરપેક્ષપણે થાય છે, બાય કારણ નિર્વિખો આ મહાસિદ્ધાંત છે. હે, બે કારણથી કાયર થાય એમાં લોકો મૂંઝાઈ ગયા છે, તત્વાધાત્મિકમાં એ બહુ આવે, એ તો એક નિમિત્ત છે એને સાથે જ્ઞાન કરેલું. સમજાણું કાંઈ વાત આવી બાપુ, આ બહુ આપી. આ ભાષા નીકળે છે એને કે છે કે આત્માનો વિકલ્પ છું માટે નીકળે છે એની અપેક્ષા છે જ નહીં. અને જ્ઞાનમાં એમ આવ્યું છે કે સત્ય આમ હોવું જોઈએ બોલવામાં, માટે એને જ્ઞાનની અપેક્ષા થઈ તેથી વાણી એવી નીકળે છે. વાગ્યમના શબ્દો છે શાસ્ત્રના, એને એને સાંભળે છે તે જ્ઞાન થાય છે, એવી જ્ઞાનને થવાને સાંભળવાની અપેક્ષા નથી એમ કે છે. એમ કે મૂર્તિમાં તો કાંઈ નથી પણ આ શાસ્ત્રોમાં તો કંઈક છે ને જ્ઞાન પાનામાં બરાબર, જ્ઞાન એવું સમજાવે તો એમાં કંઈ જ્ઞાન નથી. એ શાસ્ત્રના પાનામાં એ જ્ઞાન નથી. આત્માને આત્મજ્ઞાન થવામાં શાસ્ત્રના પાનાની નિરપેક્ષતાથી જ્ઞાન થાય છે. જી પડદો ફાડ્યો, ધર્મના પડદા ફોડી નાખ્યા. હરિભાઈ આવ્યા, ડોક્ટર છે નહીં, આવે છે પ્રેમ છે ડોક્ટર એ માંદા પડે. બોલા કિશન હરિકૃષ્ણ માંગી હતા ને મોટો ડોક્ટર ભાઈ, એનો સંભાવનાર હતો તમે ઓકો નહીં મામા હરિકૃષ્ણ બંને મોટો એક હતો આ સમજાણી ત્યાં ગયા હતા. અમે અમારા ભાઈ હતું ગયા હતા ને ધીરુભાઈ હતું ના દીવ શું ચુનલાલ હતું, ચુનલાલ આપણને જોબાળ્યા ધીરુભાઈ ના ભાઈ એ અહીંયા હતા ને માદા ત્યાં ગયા, તેની બહુ આવી હતી એ ડાક્ટર પડ્યા હતા મોટો છે મારા દર્શન કરવાથી અનુગીત ભાઈ છે ડાક્ટર આગળ કાર્ય કરતા
Banul i-am luat, când iadul am fost bun, s-a dat și s-a tăbărat. Că am din sigură, din hai, hai. Mă ridică ce și tu. Mă ridică. Apoi la noi, tu nu ai tămărat. Zuba de mandă, dar nu. Erke să ne iată. Erke să ne iată. Hatul mă, băi apă. Abă nu hatul. Ia fătea ne, o luă aici, am de la îndrăță. Ia mă mai gândit. A dat tărbiu. E શરીરના જે સમયના જે પરિણામ જે પ્રકારે થવાના એને કરની કોઈ અપેક્ષા છે નહીં શરીરમાં નિરોગતા થવાના પરિણામમાં પણ દવાને કરની અપેક્ષા છે નહીં જીવાય આપણના પરિણામ થવામાં તમારા જેવા કાર્યકર્તા અપેક્ષા નથી એમ કે છે મારે સમજ છે મારે મેં મેળ્યું છે છોટાભાઈ બહુ હા સિદ્ધાંત બહુ સારો મૂકે છે છોટાભાઈ હતા એ કેવા ભાઈ કહેવાય ભણેલા ઇન્કમ બીએસ ને હા કઈ જુઓ જઈ દોડ માટે આ ટુકડો મૂક્યો છોટાભાઈ હતા અહીંયા વ્યાખ્યા સુધી ગયા છેલ્લા ગયા હા 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 બીએ બીએ હા શું કીધું એ બધી વાતો એવી વ્યવહારની એવી છે હોય તો એની અપેક્ષા રાખીને પણ આમ કરતા નથી સમજાવું કઈ હા રોટલી દાંત વચ્ચે ભૂખો થાય ને એ ભૂખા થવામાં દાંતની અપેક્ષા છે જ નહીં કે છે એમ કે છે દાંત વિના જ એના પરિણામ એના અભાવ દાંતના અભાવમાં એના પરિણામ થયા છે આવી વાતું બાપુ ભગવાને જોયેલા સ્વગ્રહી ભગવાને જોયેલા એક એક દ્રવના અનંતગુણો ભગવાને જોયેલા અનંતગુણની એક એક સમયની તે તે કાળની પર્યાય એને પરની અપેક્ષા છે નહીં કે છે હા કેમ કે દ્રવ સદગુણ સતને પર્યાય વિકાર પરિણામને પરની અપેક્ષા નથી આ પરિણામમાંથી એનો આવે વિકાર આવે કે નહીં બજ કારણ બાય કારણ નિપેક્ષ વસ્તુના પરિણામ પછી વિકાર હો કે અવિકાર હો મુક્ત માર્ગ હો કે બંધ માર્ગ હો મિથ્યાત હો કે સંકિત હો એને બાય કારણની અપેક્ષા વિનાના એ પરિણામ છે હા હા મોટું આ ધમા ધમાલી થતી બાપુ દ્રવ્યનો પર્યાય પણ સત છે એક હાથમાં જ નહીં દ્રવ સદગુણ સત પર્યાય છે એક હાથ ગયો સતનો વિસ્તાર છે નિમિત્તનો વિસ્તાર છે હું જાત છે દ્રવ સદગુણ સતને તે કારણો પર્યાય એ સતનો તેનો તે વિસ્તાર છે જેમ ઘણા પ્રદેશી વિસ્તાર વાળો દ્રવ એને સ્વપ્રદેશી કહીએ એમ પરિદ્રવ ગુણનો વિસ્તાર પર્યાયમાં જાય છે એ પોતે વિસ્તરે છે ત્યાં પર્યાય સત પણ એ વિસ્તરે છે ખરેખર તો એ પર્યાયને પરદ્રવની અપેક્ષા વિનાના ત્યાં છે પણ એ પરિણામને દ્રવ ગુણની પણ અપેક્ષા નથી અરે સત છે કે નહીં છે ને છે સત છે એને કરની અપેક્ષા છે
સારી ગરબડ ચાલી જશે રે. હા સતને મારા ચોર કોટવા ને દંડ સેમ છે, એકાંત છે તમારું, એકાંત છે, અનેકાંત નથી, અનેકાંત છે. સ્વથી થાય ને પરથી નતા એ અનેકાંત છે, સ્વથી થાય ને નિમિત્તથી થાય એ અનેકાંત નથી, એકાંત છે. સમજાણું કાંઈ? હા મારી નક્કી વાતો, નિમિત્ત હોવા છતાં નિમિત્તની નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પ્રણમન થાય છે, હોય છે, જોયો હોય છે. નિમિત્ત હોવા છતાં કુંભાર, નિમિત્ત હોવા છતાં ઘરાની પર્યાય કુંભારમાં અપેક્ષા વિના ઘરાની પર્યાય થઈ છે. એ અથવા ઇન્દિર ફિન્દિર બધા મકાનની પર્યાય થવામાં ઇન્દિર નિમિત્ત, પણ એ નિમિત્તની નિરપેક્ષપણેથી મકાનની પર્યાય થઈ છે. દ્રઢ સદગુણ સદ પર્યાય નો સતનો વિસ્તાર છે, એ સતનો વિસ્તાર છે, નિમિત્તનો વિસ્તાર છે. હા હા અરે આવું સત, આવું સ્વતંત્ર સત ને ને ન બહે એ ક્યાં જશે? હા હા ભાઈ પરાધીન થઈને પરને લઈને થાય એ વસ્તુની સ્થિતિ નથી. મને આ ગાળ દીધી માટે એના ઉપર પૂરું થાય એમ છે જ નહીં. ક્રોધની પર્યાયને ગાળના નિમિત્તની અપેક્ષા છે જ નહીં. ભારી વાતું ભાઈ સારું કહ્યું ભાઈ, એ કાઢી આ પુસ્તક પછી 17મું પુસ્તક પણ હાથમાં છે, પ્રશ્ન 170 પેરો બહે ચુમાળી એમ છે, પેરા એટલે પકડા પડી પાડી ગ્રામ એટલા બધા પડી ગ્રામ બહે ચુમાળી નંબર આપી નંબર આપી શું સતની પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ તે દ્રવના તે કારણા પરિણામ પ્રસિદ્ધ પોતાથી સિદ્ધ છે, નિમિત્તની અપેક્ષાથી સિદ્ધ છે. હમણાં તમે આ યુજન ફિજન બધા જ્યાં ત્યાં ડંપાર મારો ને મુકા નામ કરી દે, ફળ નામ કરી દે, ફળ ટીવીના ફરી પૈસા આપે બધા મફત 8000 ઉપર ગયા આપતા છે, કઈ આપણથી ક્રિયા થતી છે ત્યાં આપતા છે કે નહીં ખબર આપણે. આપે કોણ જે કોણ જે બાપુ એ ભગવાન આત્મા કે જળ તે પરિણામ ને તે કાળે આપે ને તે પરિણામ તે કૃતિ લી. હા 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 સંપ્રદાન પણ એ રાખે છે નહી, લેનાર પણ એ, લેનાર પણ એ પરિણામ. હા 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 આત્મા આર પાણી બીજાને દઈ શકતો નથી એમ કે છે, મુનિને આર પાણી આપતા આર પાણી આત્મા દઈ શકે છે એમ નથી. હા હા એ આહાર ને પાણીના પરિણામ તેનાથી પીતા હોય તેનાથી થયા એને પરની કોઈ અપેક્ષા છે? આવી વાત લાગી ઉઘાડી વાત. હમ
બધે છે કે આ સમજી લે હું એક ને બે ત્રણ આવે જે ઠેકાણે ત્યાં એને આ રીતે સમજી લે હું ભાઈ તને શું થયું આ વરદ્રવના તને અભિમાન હું છું ત્યાં આ બધી વ્યવસ્થા દુકાનની ધંધાની કુટુંબની કબીલાની જોડે જીતાની ગોંડલ રામભાઈ જીતતા થઈ તો હું એની વખતે એ ફરી એવી થવાની હતી ગાંડાઓના ની કાયદા જુદા હોય હા તો પરમાત્માના અથવા દ્રવના કાયદા પરમાત્મા દ્રવ છે ને જડી જડી ઈશ્વર છે ને વિભાવ ઈશ્વર સ્વભાવ ઈશ્વર જડેશ્વર ત્રણ ઈશ્વર છે ભગવાન આત્મા આનંદનો નાથ ને ભાનથી સ્વભાવનો ઈશ્વર છે એનું ભાન ન વર્તે ને વિભાવ વર્તે વિભાવનો ઈશ્વર છે પણ એ કર્મને લઈને વિભાવ થયો એવો નથી ઈશ્વર નહીં નણીશ્વર નહીં છે ને આમાં દીદીની છે ઈશ્વર નહીં ત્યાં દાખલા કહો છો ને દોરાવે છે ગાય માતા ધરાવે એમ નિમિત્તને વશ થાય છે આત્મા નિમિત્તને વશ ઈશ્વરતાની શક્તિ વળી નિમિત્તને વશ થાય છે નિમિત્ત એને વશ કરતું નથી નિમિત્તને વશ થાય છે નિરપેક્ષપણે નિમિત્તની અપેક્ષા વિના વશ થાય છે જો આ સમાધિ આ રીતે જ્ઞાનમાં યથાર્થું આવે તો એને શાંતિ મળે છે નહીં તો ખબરાત આકુરતા 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 થાય સમજાણું કાંઈ અંતરાત્મા શું કરે છે તે કહે છે હવે હું એકાંતિક વિરોધની વાત નહીં આ સિદ્ધાંત બહુ ઊંચો વસ્તુનું પરિણામ છે ને વસ્તુ પરિણામ ઉછળું બધ કારણ નિર્વિખો વસ્તુનું પરિણામ પછી પેલા શું નો બાય કારણ થી નિર્ભય સમજાણું કાંઈ બે કારણથી કાંઈ પણ બીજા કારણથી નિરપેક્ષ એનું કાંઈ થાય છે એનાથી થયું છે થાય છે આ મોટો મોટો મોટા માંધાતા હલવાઈ ગયા એના એને મળ્યું નહોતું મળ્યું નહોતું સાંભળવા મળ્યું નહોતું બધા એ જાતને એવું સારું હોય ત્યાં શું થાય એ કયું છે ને એની બધી એક જ વાત છે ને બહાર ગાથા તો વિકારને બેઠે છે અને આ તો બધા માટે છે બાસઠ ગાથામાં કર્મ ની પર્યાય થવી અને વિભાવની થવી એની વાત છે ત્યાં આ છે તે દરેક દ્રવ્યના નિર્મળ અને મલિન આત્મામાં નિર્મળ છે ને બીજા ચારમાં ક્યાં છે એ પરિણામનું થવું નિમિત્તના બાહ્ય કારણની અપેક્ષા રાખ્યા વિના થાય છે પૂતાથી છે ઘરમાંથી શું કરાવે જયારે ઘરમાંથી નિમિત્ત કહેવાય છે નિમિત્ત નો અથવા એની નિરપેક્ષ પણ પોતે ગમન કરે છે સ્વયં ગતિ પરિણમન ને ધર્માથી નિમિત્ત એમ શબ્દ છે ને બધા ધર્માસ્થિ કઈ વત કીધા પાંત્રી ગાતા ઈષ્ટ ઉપદેશ ભાઈ તું સ્વતંત્રમાં આવી જા બીજાના પરિણામમાં તારી પરાધીનતા છે માટે થાય રહેવા દે અને તારા પરિણામમાં પરની અપેક્ષા છે માટે થાય
maschere la de șurină, dar તને તારા પરિણામની ઉત્પત્તિમાં શું કારણ છો એમ છતાં એની દ્રષ્ટિ દ્રય ઉપર જશે સમજાવું કાંઈ એને શાંતિ થશે એને સુખ થશે એને સમાધિ થશે બધા ભાવા સમાધિ કરી એની વાત નથી પ્રવચન સારમાં એમ કહ્યું 102 કે દરેક દ્રવ્યના પર્યાયનું જન્મના ઉત્પત્તિ કાળ છે હા 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 જોઈ આવ્યું અચ્છા કર્મને લઈને વિકાસ થાય નહીં એમ કે છે જેઠાભાઈ ને આવી વાત કહી રામજી કે કર્મથી વિકાર થાય તો આપણે ચર્ચા કરી આ કે એમ નહીં કર્મથી વિકાર થાય એ મારે માન નથી ના પણ તમારું આવી ગયું તમે નહીં આત્મ ધર્મમાં એક જઈને એમ કહીને એક કર્મવાદી એમ કહી માં છે બોલે એને કર્મવાદી થયો છે બેન ચર્ચા થઈ રામજી એમના શિષ્ય ગુરુ હતા ને એમનો રામજી એની કઈ શિક્ષણ પછી જો અહીંથી મળી રહે તો આપણે ફેરવું નથી એમ કે કેવું હતું 50 પ્રશ્નો કર્યા હતા ને જો આપણામાં હોય એમ કે તમારું ફેરવું નીકળે પછી આપણે ફેરવું નથી પણ કઈ નીકળ્યું નહીં એમ કે હા હા એને એમ કહ્યું કર્મથી વિકાર થાય માનશે તમને તો આપણને ચર્ચા કરીને આ કે કર્મથી વિકાસ થાય અમારે માન્યું નથી હું ઘરે પણ અહીં કીધું નહીં વસ્તુના પરિણામ પરદેવના કારણની અપેક્ષા રાખતા નથી અરે એક સિદ્ધાંત પણ જો નિર્ણય કરે તો એને સત્યનું શરણ મળે બાળકની ગાથામાં કર્મની પર્યાય પણ આત્માના રાગની અપેક્ષા રાખ્યા વિના એ પરમાણુની કર્મ પણ પર્યાય થાય છે એમ કેવું છે જ્ઞાનાવરણી જે બંધાય છે એ પરમાણુની એ કર્મરૂપે થવાના કાળે એ થઈ છે એ આને અવર્ણવાદ જ્ઞાનના અવર્ણવાદ કર્યા કે એવી નિમિત્તની અપેક્ષા રાખીને જ્ઞાનાવરણી કર્મ કર્મપણે પરિણમવું એમ નથી ગજબ વાતો છે ને એ પ્રશ્ન પછી ચાલો છઠ્ઠી તો વિકાર ન કરે તો કેમ કેમ ન થાય બાકી એટલી વિકાર કરે એની અપેક્ષા તો છે ને એને બિલકુલ નહીં ન કરે તો તે વખતે પરમાણુમાં કર્મ થવાની પર્યાય વાળા યોગતા વાળા ન હોય એમાં પ્રશ્ન શું થાય ભારે નિમિત્તને ઉપાદાન ગજબ વાતો છે આત્માના જ્ઞાન પરિણામ થવામાં ચશ્માની નિમિત્તની બિલકુલ અપેક્ષા નથી એમ કે છે કાઢીના તો ચશ્મા થાય છે જ્ઞાન મેં હમણાં કહ્યું હમણાં આવ્યું તેવી કઈ હતું ત્યાં લીમડી ચંદ્રશેખર પછી વિરુદ્ધ પુસ્તક બનાવ્યું મને એ ભગવાન બાપુ કોનો વિરોધ કરે ભાઈ તને ખબર નથી જીવા જીવા ભાઈ ને જીવા જીવા પ્રતાપ ભતરીઓ છે આવ્યા હતા લીમડી આવ્યા ત્યાં હતા ને તેને કે છે એ વિકારના પરિણામ નિચ્છાતના થાય નિરોધના જીવને હો બધું પરિણામ એ બાય કારણની અપેક્ષા રાખતા નથી આ હા હા વેશાને જોઈને એકને પરિણામ એવા આવ્યા કે અરે આ જુવાન મરી ગઈ ધર્મ ન કર્યો એકને એવા પરિણામ થયા કે આ જીવતી હતો વિષય લે એકને એવા પરિણામ થયા કે હું આ માણસ ખસી જાય તો આને ખાઉં કૂતરાને એવા પરિણામ થયા
ये परिणाम नहीं कि वेशानी निमित्त नहीं अपेक्षा नहीं के से समझाऊ क्या साधु होता बहिरागी एने आम जो करे आव देश मर्द आत्मा हूं करू नहीं कहीं ये परिणाम थे कूतरा ने एम थे मानस जो उभा से खसी जाए तो खाऊ लंपटी एक युवा उभो थो एने एम थे बीजे जीवती हतो विषय लेता रमत कर आ એટલું એક નિમિત્ત છે ને છતાં આવા ત્રણ પ્રકારના પરિણામ થયા નિમિત્ત થી ત્યાં નિમિત્ત હોવા છતાં નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે હા હા શાસ્ત્રનું શ્રવણ કાને પડતા થતાં તેને તે કાળે જે જ્ઞાનના પરિણામ થાય એને શાસ્ત્રના શબ્દોની અપેક્ષા નથી એ કે પ્રેરક કહો કે પૂરા સિંહ કહો બધું ધર્માથી કહેવત છે પ્રેરકમાંથી એ પોતે ઈચ્છાવાનું છે એને માટે નામ આપ્યું એના ભાઈ આ છે જો આટલો કિસમ હાજો એમ નથી એને ગતિ થવામાં આંગળીના નિમિત્તની આમ પ્રેરકની જરૂર નથી એના પરિણામ તેને કાળે આંગળીની પ્રેરણાના નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના થયા છે યમણા એવું કે તો થાય એવું સમજે જો અહીં લાખો અને પીડ્યો આપણને ઉપાડી મૂક્યો તો થાય એની મેળા એવું પડે એની મેળા એવું પડે આંબળને એ તો એની હળગાવી હોય એની પર્યાય થવાની હોય એમ થાય હે શું કીધું હા એ એવું મને શું આવ્યો હતું દાઢી વાળો હા હા હવે એનાથી ઉલટી એકાણુની ગાથામાં જે છે ભેદને નહીં જાણનાર પુરુષ સંયોગના કારણે ભ્રમમાં પડી નમિરાની દ્રષ્ટિને અંધ પુરુષમાં આરોપે છે એ એકાણું હવે ભેદને જાણનાર એ શું છે એ કહે છે દ્રષ્ટ ભેદો યથા દ્રષ્ટિ પંગુ અંધે ન યોજીત યથા ન યોજિયત દ્રષ્ટાત્મા દ્રષ્ટિ આત્મન વિજ્ઞાનમાં ને પંગુની દ્રષ્ટિ અંધા માય નિજજ્ઞ તેમ માને નહીં જીવ દ્રષ્ટિ તન માય ટીકા ભેદ જાણનાર લંગડા ને અંધાનો ભેદ જાણનાર જેમ લંગડાની દ્રષ્ટિને અંધમાં જોડતો નથી આંધળાની દ્રષ્ટિ આંધળાને કારણે હાલે અને લંગડાની દ્રષ્ટિ જ્ઞાન છે જ્ઞાનને કારણે જાણે બસ હા તેમ તે આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપતો નથી લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપતો નથી તેમ ધર્મી જીવ ભેદ જ્ઞાની આત્માની દ્રષ્ટિને દેહમાં આરોપ નથી કોણ દ્રષ્ટાત્મા જેણે દેહથી ભેદ કરીને આત્મા જાણ્યો છે તે વિશેષ છે.